હવે દીકરાઓ પેજ નંબર 16 પર આવી જાઓ। યસ બટ યુ ડુ નોટ ગો દેર એઝ ધ કિંગ, સે તાનસેન। તાનસેને કહ્યું, હા હું તમને લઈ જઈશ, પણ તમે રાજાના વેશમાં ત્યાં જઈ શકતા નથી। બરાબર, તાનસેને કહ્યું કે હું તમને લઈ જઈશ, હું તૈયાર છું, પણ તમે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં। આઈ સેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ। ચાલો હવે આમાં દીકરાઓ, હમ્બલ, હમ્બલ શબ્દનો અર્થ થાય નમ્ર, પોલાઇટ, POLITE, બરાબર છે, વિવેકી અથવા નમ્ર। રાજાએ કહ્યું કે હું ત્યાં સંગીતના એક નમ્ર ચાહક બનીને જઈશ, બરાબર, હું રાજા તરીકે જઈશ નહીં। સંત હરિદાસ વોઝ ધ મેન, અને તે વ્યક્તિ કોણ હતી? સંત હરિદાસ, બરાબર, કે જે તાનસેન કરતા પણ વધારે સરસ ગાય છે। તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ, તાનસેને અકબરને તેમના વિશે વાત કરી। હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ હતા, બરાબર। સંત હરિદાસ કોણ હતા? તાનસેનના ગુરુ। હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, તે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા, એકદમ સિમ્પલ વ્યક્તિ હતા। હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ। ચાલો હવે આમાં દીકરાઓ, દેવોતેજ તુનો અર્થ થાય ને સમર્પિત હોવું। તે સંગીત અને ભગવાન કૃષ્ણ ભગવાનને સમર્પિત હતા, બરાબર। તો દીકરાઓ, સંત હરિદાસ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા હતા અને તે બે વસ્તુને સમર્પિત હતા, એક તો સંગીત અને બીજું કૃષ્ણ ભગવાન, બરાબર। લોર્ડ શબ્દનો શું થાય? ભગવાન, ગોડ, ઓલમાઇટી। હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના। હવે સંત હરિદાસ ક્યાં રહેતા? વૃંદાવનમાં, ઇન અ હટ, હટ એટલે ઝૂંપડી, ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના, યમુના નદીના કિનારે આવેલી એક ઝૂંપડીમાં સંત હરિદાસ રહેતા હતા, બરાબર, વૃંદાવનમાં। હિસ ડિસિપર્સ વર બેજુ બાવરા એન્ડ તાનસેન, ડિસિપર્સનો અર્થ થાય શિષ્ય, અને ઇંગ્લિશમાં એનું સિમિલર જોવા જઈએ તો સ્ટુડન્ટ્સ। બેજુ બાવરા અને તાનસેન તેમના શિષ્ય હતા, બરાબર, દીકરાઓ। તો સંત હરિદાસના બે શિષ્ય હતા, એક બેજુ બાવરા અને બીજું તાનસેન। વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, જ્યારે તાનસેન અને રાજા ત્યાં પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન, બરાબર, રૂટીન, રૂટીનનો શું થાય? રોજબરોજની ક્રિયા। જ્યારે તાનસેન અને રાજા ત્યાં પહોંચ્યા તો સંત હરિદાસ તેમની રોજબરોજની ક્રિયામાં વ્યસ્ત હતા। બિઝીનો અર્થ વ્યસ્ત, અને એનો ઓપોઝિટ શું થશે? ફ્રી, FREE। હી ગ્રીટેડ બોથ, ચાલો, ગ્રીટ શબ્દનો અર્થ થાય અભિવાદન કરવું, અને એના પછી શબ્દ કયો બનશે? ગ્રીટિંગ, ગ્રીટિંગ કાર્ડ્સ, બરાબર, જ્યારે આપણે કોઈને શુભેચ્છા પાઠવીએ છીએ દિવાળીના ટાઈમ પર નવા વર્ષની, ત્યારે એને શું કહેવાય છે? ગ્રીટિંગ કાર્ડ્સ, બરાબર। તો તું ગ્રીટનો શું થાય? અભિવાદન કરવું, તેમને બંનેનું
અભિવાદન કર્યું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેઓએ તેમને ગાવાની વિનંતી કરી, હી સ્માઇલ્ડ. બરાબર. હવે રાજા અને તાનસેને સંત હરિદાસને ગાવા માટે વિનંતી કરી તો સંત હરિદાસ હસ્યા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. બરાબર. શું કહ્યું? કે હું એક મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. બરાબર. તમે જેવું ગાવો છો તેવું જ હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસો પહેલાં ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. આથી હું વ્યવસ્થિત ગાઈ શકતો નથી. બરાબર. પ્રોપરલી નો શું થાય દીકરાઓ? વ્યવસ્થિત. બરાબર. તો જ્યારે અકબર રાજા અને તાનસેને સંત હરિદાસને વિનંતી કરી કે તમે કંઈક ગાઈને બતાવો, તો એમને કહ્યું કે હું મહાન સંગીતકાર નથી, જેવો તમે ગાવો છો તેવું જ હું ગાઉં છું અને મેં ગાવાનું છોડી દીધું છે. ચાલો દીકરાઓ, તો આમાં આપણે પેરેગ્રામમાં અમુક ક્વેશ્ચન્સ છે તે જોઈ લઈએ. સૌ પ્રથમ પહેલું, હું વોઝ સંત હરિદાસ. બરાબર. સંત હરિદાસ કોણ હતા? તો આનો શું આન્સર આવશે? સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. બરાબર. ચાલો નેક્સ્ટ. એના પછી, તું વોટ વોઝ સંત હરિદાસ દેવતે તું? તો વોટ વોઝ સંત હરિદાસ દેવતે તું, જેનો અર્થ થાય સંત હરિદાસ સાને સમર્પિત હતા? તો એનો જવાબ સંત હરિદાસથી ચાલુ થશે. સંત હરિદાસ વોઝ દેવતે. વોઝ દેવતે સાથે લખાશે. બરાબર. વોઝવર અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. સંત હરિદાસ વોઝ દેવતે ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. બરાબર છે. એના પછી, વેર ડી સંત હરિદાસ લીવ? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો દીકરાઓ, એમાં થર્ડ લાઈન એના ઉપર આવી જાઓ પેરેગ્રામમાં. સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના. બરાબર. હવે આ આખી વસ્તુ જ લખવાની છે, ફક્ત વૃંદાવન લખવાનું નથી. સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેન્ક ઓફ રિવર યમુના. ચાલો નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન, હુ વર સંત હરિદાસ ડિસિપલ્સ? હુ વર સંત હરિદાસ ડિસિપલ્સ? સંત હરિદાસના શિષ્ય કોણ હતા? તો આમાં દીકરાઓ, હુની જગ્યામાં નામ લખી દેવાનું, બીજું બધું સેમ આવશે. બેજુ બાવરા એન્ડ તાનસેન વર સંત હરિદાસ ડિસિપલ્સ. બરાબર. હુની જગ્યામાં નામ લખો અને બીજું જે આપેલું છે તે સેમ રહેશે. હવે નેક્સ્ટ. એના પછીની લાઈન, તાનસેન ઇઝ ફેવરિટ ડિસિપલ કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. ચાલો, ફેવરિટ નો અર્થ શું થાય? પ્રિય, માનીતો. ડિસિપલ શિષ્ય. પરસ્યુએડ, પરસ્યુએડ નો અર્થ થાય સમજાવવું, ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર. તો તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. ટુ ચેન્જ માઇન્ડ એનો અર્થ શું થાય દીકરાઓ? વિચાર બદલવો. તો સંત તાનસેન એ સંત હરિદાસના માનીતા શિષ્ય હતા.
હવે તેઓ સંત હરિદાસને તેમનો વિચાર બદલવા માટે સમજાવી શક્યા નહીં. મતલબ કે તાનસેને એમને ખૂબ જ વિનંતી કરી કે તમે ગાયને બતાવો, બરાબર છે, પણ તે છતાં સંત હરિદાસે ના પાડી, એમને પોતાનો વિચાર બદલ્યો નહીં. હાવેવર તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ. શું કહે છે? હાવેવર તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ. ટુ ગેટ અરાઉન્ડ એનો અર્થ થાય સમજાવવો. તેમ છતાં તાનસેનને ખબર હતી તેમને કેવી રીતે સમજાવવા. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેમણે તેમના ગુરુ સમક્ષ ગીત ગાવાની પ્રસ્તાવના મૂકી અથવા ગીત ગાવા વિશે વાત કરી. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. પછી જેવો તાનસેને ગાવાનું શરૂ કર્યું તેમણે વારંવાર ભૂલ કરી, બરાબર, વારંવાર એમને ભૂલ કરી ગીત ગાવાનું શરૂ કર્યું. જેવું એમને ગીત ગાવાનું શરૂ કર્યું પછી એમને અમુક ભૂલ વારંવાર રિપીટ કરી. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ, તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. બરાબર, ગુરુએ મોટા અવાજે કહ્યું. ધેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન, તાનસેન આ બરાબર સૂર નથી. બરાબર, એટલે તું જે ગાય છે એમાં આ સૂર બરાબર નથી. અને તાનસેને જાણી જોઈને ભૂલ કરી, બરાબર છે, અને તરત જ એમના ગુરુએ કહ્યું કે આ તું બરાબર સૂર લગાવતો નથી. વોટ હેઝ હેપન ટુ યુ સિદ્ધ ગુરુ, ગુરુએ પૂછ્યું કે તમને શું થયું છે. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. ચલો દીકરાઓ, પ્રિટેન્ડનો અર્થ થાય નાટક કરવું, અને એનું સિમિલર આવશે ટુ એક્ટ એઝ ઇફ. શું આવશે? ટુ એક્ટ, એ સી ટી એક્ટ, ટુ એક્ટ એઝ ઇફ. ટુ પ્રિટેન્ડનો અર્થ થાય ઢોંગ કરવો, નાટક કરવું. તાનસેને સમજણ ન પડતી હોવાનો ઢોંગ કર્યો, નાટક કર્યું કે મને સમજણ પડતી નથી. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, તેમણે એ જ ભૂલ ફરી પાછી રિપીટ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે ભરાયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને સંત હરિદાસે રાગ દરબારી બરાબર ખૂબ જ વ્યવસ્થિત રીતે સાચી રીતે ગાયું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, અને આમ તેમણે રાગ દરબારી ગાવાનું ચાલુ રાખ્યું. એક પછી એક એમને બાબર એ ગીત ચાલુ રાખ્યું. ટૂંકમાં તાનસેને જાણી જોઈને ભૂલ કરી કે જેથી એમના ગુરુ પોતે એ ભૂલ બતાવે અને પોતે ગાય, બાબર એને લીધે એમને આ નાટક કર્યું. બાબર કારણ શું કે અકબર રાજાને સંત હરિદાસનો વોઇસ, એમનો અવાજ સાંભળવો હતો, બરાબર, અને જોવું હતું કે ખરેખર શું તે તાનસેનથી વધારે સરસ ગાય છે કે કેમ. તો આના માટે તાનસેને આ નાટક કર્યું, એકને એક ભૂલ વારંવાર એમને રિપીટ કરી. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. સ્વીટનેસ મીઠાસ, સ્પ્રેડ એટલે ફેલાવો. સંત હરિદાસના અવાજની મીઠાસ ચારે તરફ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વર, અને રાજા અને તાનસેન બંને પોતે ક્યાં હતા તે ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ, રિયલાઇઝનો અર્થ થાય સમજણ પડવી, ભાન થવું. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ. ચાલો હવે દીકરાઓ ઉપર પેજ નંબર 17 પર આવી જાઓ. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. બરાબર,
હવે જેવો સંત હરિદાસે ગાવાનું શરૂ કર્યું એમની મીઠાસ ચારે તરફ ફેલાઈ ગઈ અને રાજા અકબરને પણ સમજણ પડી કે તાનસેન ખરેખર સાચું જ બોલતા હતા. તાનસેને શું કહ્યું હતું કે ભાઈ મારાથી પણ કોઈક વ્યક્તિ છે જે સરસ ગાય છે, અને રાજાને પણ એનો અનુભવ થઈ ગયો કે ખરેખર સંત હરિદાસ તાનસેન કરતાં પણ વધારે સરસ રીતે ગાય છે. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર, અને રાજાએ ચોક્કસપણે આમાંનું સંગીત અગાઉ પહેલાં કદી પણ સાંભળ્યું ન હતું. હી સેડ આઈ અગ્રી, રાજાએ કહ્યું કે હું તમારી સાથે સંમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન, સંત હરિદાસ ખરેખર સૌથી શ્રેષ્ઠ સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ, બરાબર, અને તેમના જેવો મહાન સંગીતકાર બીજો કોઈ નથી. નો અધર નો શું થાય, બીજું કોઈ, બરાબર, નેગેટિવ છે તો બીજો કોઈ સંગીતકાર તેમના જેવો મહાન નથી. આ વાત રાજાએ અકબર રાજાએ કોને કહી, તાનસેનને. ધે વોક ધ બેક સાયલન્ટલી, તેઓ શાંતિથી ત્યાંથી ચાલ્યા ગયા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ, ચાલો આમાં દીકરાઓ બ્રોક શબ્દનું મૂળ રૂપ શું આવશે, બ્રેક, BREAK, ટુ બ્રેક ધ સાયલન્સ, જેનો અર્થ એ બોલવું, ટુ સ્પીક. પછી રાજાએ પોતે કહ્યું, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી, બરાબર. રાજાએ તાનસેનને કયા નામથી બોલાય છે ઉસ્તાદજી, તો રાજાએ તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી તમે શા માટે એમના જેવું ગાઈ શકતા નથી. તાનસેન સ્માઇલ્ડ, તાનસેન હસવા લાગ્યા અને કહ્યું, સહેનશા, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, બરાબર. આમાં દીકરાઓ કમાન્ડ શબ્દનો અર્થ થાય ઓર્ડર, હુકમ, બરાબર. જો તાનસેને ખૂબ જ સરસ જવાબ આપ્યો અને રાજાને કયા નામથી બોલાય છે, સહેનશા, કે રાજા આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારી આજ્ઞા પ્રમાણે ગાઉં છું, તમે મને હુકમ કરો છો ને હું ગાઉં છું, બરાબર. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના રાજાના કહેવા મુજબ હું ગાઉં છું, તમારી આજ્ઞા તમારા હુકમ પ્રમાણે હું ગાઉં છું. બટ ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, બરાબર. દીકરાઓ શું કહ્યું, ગુરુજી, ગુરુજી એટલે કોણ, સંત હરિદાસ. પણ સંત હરિદાસ કોની આજ્ઞાથી ગાય છે, ધ કિંગ ઓફ કિંગ્સ, જેનો અર્થ એ રાજાઓના રાજા, બરાબર. રાજાઓના રાજા એટલે કોની વાત છે, ધ ગોડ, ધ ઓલમાઇટી, ભગવાનની વાત છે, બરાબર. શું કહે છે કે હું તો તમારી આજ્ઞા મુજબ ગાઉં છું, જ્યારે મારા ગુરુજી ભગવાનની આજ્ઞા ભગવાનના હુકમ પ્રમાણે ગાય છે, તો અમારા બંને વચ્ચે આ ફરક છે, બરાબર. અને આથી ગુરુજી સૌથી શ્રેષ્ઠ છે, બરાબર, મારાથી પણ વધારે ચડિયાતા છે. ચાલો તો આમાં દીકરાઓ આજે વાત કરી, એમાં જે અમુક પ્રશ્ન છે તે આપણે જોઈ લઈએ. તો એમાં પ્રશ્ન છે, વન મિનિટ, એમાં પ્રશ્ન આપણે આવશે, એટ હુઝ કમાન્ડ ડીડ તાનસેન સિંગ, બરાબર. એટ હુઝ કમાન્ડ, કોના હુકમથી તાનસેન ગાય છે. તો આમાં દીકરાઓ પ્રશ્નમાં દીદ આપેલું છે, તો જ્યારે આપણે આન્સર લખીએ ત્યારે દુ, દસ કે દીદ લખાતું નથી. દુ હોય તો ક્રિયાપદ એ જ લખાય સેમ, દસ હોય તો ક્રિયાપદને એસ એસ લાગે, અને દીદ હોય તો ક્રિયાપદનું પાસ્ટ ટેન્સ આવશે. તો જવાબ આવશે તાનસેન જે શરૂ થશે, અને સિંગ શબ્દનું પાસ્ટ ટેન્સ આવશે, સેંગ. તાનસેન સેંગ એટ ધ કમાન્ડ ઓફ અકબર
પછી લીટી કરીને ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. જો ફરીથી બોલું છું, તાનસેન સેંગ એટ ધ કમાન્ડ ઓફ ધ કિંગ અકબર ડેશ કરીને ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. બરાબર. એના પછી એટ હુઝ કમાન્ડેડ ગુરુજી સિંઘ, તેમાં શું આવશે, ગુરુજી સેંગ એટ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ કિંગ્સ ને લીટી કરીને લખવાનું ધ ગોડ. અથવા બીજી રીતે પણ લખાય કે ગુરુજી સેંગ ફોર ધ કિંગ ઓફ કિંગ્સ અને લીટી કરીને ધ ગોડ. બરાબર, બંને રીતે સાચું છે. ચાલો, તો આટલે દીકરાઓ આપનો આ યુનિટ કમ્પ્લીટ થાય છે. ઓકે, બાય, હેવ અ નાઇસ ડે.